હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે દ્વિતીય એકમ કસોટી બે હજાર એકવીસ બાવીસમાં લેવાનાર છે ટે પરીક્ષા ધોરણ નવ વિષય ગુજરાતી અને મિત્રો આ છ તારીખે લેવાનાર છે સમય પિસ્તાલીસ મિનિટનો રહેશે અને કુલ ગુણ રહેશે પચીસ મિત્રો આ પેપરનું સોલ્યુશન જોવા પહેલાં તમે મિત્રો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને બે લાઇકનને પ્રેસ કરો અને તમારા મિત્રને પણ શેર કરો જેથી કરીને તમને પણ દરેક સંપૂર્ણ પેપરનું સોલ્યુશન સરળતાથી મળી શકે ઓકે ચાલો હવે આપણે જોઈએ સોલ્યુશન તરફ તે પહેલાં આપણે સૂચના જોઈ લઈએ સૂચના સ્પષ્ટ વંચાય તેવું હસ્તલેખન જાળવવું પ્રશ્નની જમણી બાજુના અંક પ્રશ્નના ગુણ દર્શાવે છે પ્રશ્ન એક નીચે આપેલા સાહિત્ય કૃતિને તેના કર્તા સાથે જોડો તો મિત્રો અવિભાગને બ વિભાગ સાથે તમારે જોડવાનો રહેશે રસ્તો કરી જવાના તો મિત્રો એનો જવાબ તમારો આવશે કયો આવશે અમૃત આવશે કયો આવશે અમૃત અને વાડી પરના વાલા તો એનો જવાબ આવશે ઈસ્માઈલભાઈ નાગોરી ઓકે ચાલો આગળ જોઈએ રસ્ટો કરી જવાના ગઝલના કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે તો મિત્રો રસ્ટો કરી જવાના ગઝલના કવિ પોતાનું જીવન પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને પૂર્ણ કરવા ઈચ્છે છે વાડીમાં ક્યારેક ક્યારેક કયા પ્રાણીઓના દર્શન થઈ જાય છે તો વાડીમાં ક્યારેક ક્યારેક દીપડા તથા સિંહ પ્રાણીના દર્શન થઈ જાય છે કોના કોના દીપડા તથા સિંહ બરાબર કુદરતના કારવાન કાફલાને વાડી શું આપે છે કાફલા આવશે શું આવશે કાફલાને વાડી શું આપે છે તો કુદરતના કારવાન કાફલાને વાડી આશ્રય અને આવાસ આકાર અને આહલાદ આપે છે ઓકે ચલો આગળ જોઈએ પ્રશ્નો નંબર ત્રણ મિત્રો આમાં તમારે ત્રણ પ્રશ્નો આપેલા છે તેમાં તમારે કોઈ પણ બે લખવાના રહેશે પહેલો પ્રશ્ન પ્રશ્ન ત્રણ નીચે આપેલા પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો કોઈપણ બે ચોમાસાના નવરાશના દિવસો લોકો કઈ રીતે આનંદ મેળવે છે ચોમાસાના નવરાશમાં લોકો ખાસ કરીને મોડી રાત સુધી એમના અવાજ સંભળાય છે ખાસ કરીને યુવાનો ચોપાટ રમતા હોય છે રાત્રે ધૂન ભજનો થાય છે ઠાકોરજીને નૈવેદ્યની થાળી ધરવામાં આવે છે દાંડિયા રાસની રમઝટ બોલાવીને લોકો સમૂહ આનંદ મેળવે છે ઓકે ચાલો આગળ જોઈએ ઝડપથી પટાવવા ના કેવા કેવા કામો માટે લોકો એકબીજાને ત્યાં જાય છે ઝડપથી પટ્ટાવવાના કામ જેવા કે નળિયા ચડાવવા ઘઉંના પાડા બાંધવા તેમજ કોઈવાર શાંતિનું કામ વગેરે કામોમાં ઝાઝા હાથની જરૂર પડે તેવા કામ તાત્કાલિક પૂરા કરવાના હોય ત્યારે લોકો એકબીજાને ત્યાં જાય છે અને સાથે મળીને આનંદથી કામો કરતા રહે છે આગળ અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માગે છે અંધકારમાં સદૈવ પ્રકાશ આપના દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માંગે છે કે જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે તમે ગમે તેવી દુષ્કર પરિસ્થિતિ સર્જાય તો પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેલાવીશું જેથી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી જ જાય ઓકે ચાલો મિત્રો પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા પ્રશ્નના સવિસ્તર ઉત્તર આપો કોઈ પણ એક લખવાનો છે તેમાં પહેલો સવાલ છે રસ્ટો કરી જવાના ગઝલમાં જોવા મળતી કવિની ખુમારી તમારા શબ્દમાં વર્ણવો તો મિત્રો આમાં આપણે ખુમારી જોવાની છે રસ્ટો કરી જવાના કાવ્ય ખુમારી ભર્યું છે જેમાં કવિ કહે છે કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ તેનો હિંમતથી સામનો કરવો એનાથી દરીને બેસી ન જવાય એનાથી કોઈને કોઈ ઉકેલ મળી જ જશે એવો વિશ્વાસ રાખવો આપણે દુનિયાની તમામ વસ્તુઓ અને લાગણીઓથી જીવન ભર્યું બનાવી દઈશું હંમેશા મસ્તીમાં જીવવાનું થોડા ઘણા સટકર્મ કરીને જીવનરૂપી સમુદ્ર તરી જવાનું કેટલાય દીપક પ્રજ્વલિત રહેતા હોય છે જીવનની આંધીઓના પણ એનો પ્રકાશ પાથરશે એટલે જીવનની ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં રસ્તો મળશે આપણું આત્મબળ મજબૂત હોવું જોઈએ આપણે સ્વયં પ્રકાશ છીએ આપણે એવો દીપક નથી કે જાય ઈશ્વર આપ અમારો ધણી છે અને અમે થોડા મરી જવાના છીએ ચાલો પ્રશ્ન નંબર બે વાડીના જલસા તમારા શબ્દમાં વર્ણો મિત્રો આ બે માટે તમારે કોઈ પણ એક જ પ્રશ્ન લખવાનો રહેશે વાડીમાં રહેતા લોકો દરેક ઋતુ પોતાના પ્રત્યક્ષ પદાર્થ પાઠ લઈને આવે છે કુદરતનો એકા કારવાન કાફલો આવે છે ને જાય છે ત્યાં બધા પોતાના હોય એમ વાડી એમને સૌ આશ્ચર્ય આપે છે વાડીમાં રહેતા લોકો દરેક મોસમની મજા લે છે વાડીમાં ડાયરો જમે પ્રોગ્રામ થાય આમ જલસા હોય ત્યાં મકાનના દોડાની મિજબાની માટે આજુબાજુની વાડીના મિત્રો ભેગા થાય જર્જરિત લાકડાની કાઠીવાળી ખાટલીઓ ઉપર મહેમાનોને બેસાડવામાં આવે મી બીજા મિત્રો ટાપડાની વ્યવસ્થા કરે એમાં ભઠ્ઠા શેકાય એ પછી તેનો પોંક કરીને સૌને ખાવા માટે વહેંચે પોંકની મોસમમાં પણ માંડવીના ઓળાના એક દાણા ખાટા જાય આ જલસા તો રાત્રે શરૂ થાય અને મોડી રાત સુધી ચાલુ રહે આ ઉપરાંત ચણા પપૈયા જામફળની પાર્ટીઓ પણ યોજાય આમ વાડીમાં લોકો કામની સાથે સાથે ખાવા પીવાની પણ મોજ માણતા હોય છે ચાલો પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા શબ્દોના સમાન શબ્દ કોશમાં આપેલા શબ્દોમાંથી પસંદ કરો તો મિત્રો પહેલો પ્રશ્ન છે મોસમ ઉનાળો વાદળ અને રૂટુ તો જવાબ આવશે આપણો રૂટું જવાબ આવશે શું આવશે રૂટુ બ સર્પ એટલે સાપ સરસ કે દર તો મિત્રો એનો જવાબ આવશે સર્પ એટલે સાપ આગળ જોઈએ નીચેના વિરોધી શબ્દ આપો મિત્ર મિત્ર એટલે શું કહેવાય શત્રુ કહેવાય શું કહેવાય શત્રુ મિત્ર વિરોધી શબ્દ છે એટલે અહીંયા ક્રોસ લાઇન આવશે આ ધ્યાન રાખવું અહીંયા શું આવશે ક્રોસ લાઈન આવશે અને વિકાસ એટલે વિનાશ ઓકે નીચે આપેલા શબ્દોના તડપડા રૂપ આપો ખોડિયું ખોડિયું એટલે શરીર અને બચલા એટલે બચ્ચા ઓકે આગળ જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ લાંબા સમય સુધી યાદ રહે તેવું ચિરસ્મરણીય કેવો આવશે નીચેના વાક્ય માટે વિશેષણ શોધીને પ્રકાર લખો સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ તો આમાં આવશે સ્વયં અને સ્વયં શબ્દ કેવો છે તો સ્વવાચક શબ્દ છે ઓકે ચાલો આગળ જઈએ નીચેના વાક્ય માટે રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો દીપડાને સિંહ પણ દર્શન દઈ જતા હોય છે તો મિત્રો આમાં દર્શન શબ્દ છે એ કેવો શબ્દ છે ભાવવાચક શબ્દ છે કેવો છે ભાવવાચક આગળ જોઈએ નીચે આપેલા શબ્દોને ઢાટુ પ્રત્યે લગાડી શબ્દ બનાવો ભણવું ઢાટુને ટર પ્રત્યે લગાડીને નવો શબ્દ બનાવો તો ભણતર આવશે શું આવશે એમાં બાળકો ભણતર ઓકે ચાલો આગળ જોઈએ નીચેનું કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નના ઉત્તર આપો હું તો બસ ફરવા આવ્યો છું હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું હું પટ પર સી મધુર હવા ને હેરા ચમકે નવા નવા રે ચહુના પાછો ઘેર જવા હું ડગ સાઠ સુખે ભરવા અહીં સ્વપ્ન વહી હું ફરવા આવ્યો છું ઓકે પ્રશ્નો હું ફરવા આવ્યો માટે કવિ કયું પ્રયોજન કહે છે કવિ ફરવા આવવા માટે હું તો બસ ફરવા આવ્યો છું એવું નિર્દેશક બ્રહ્મણનું પ્રયોજન જણાવે છે કવિ ફરતાં ફરતા શું કરવા આવ્યો છે કવિ ફરતા ફરતા સ્વપ્નમાં સહી જવા આવ્યો છે ઓકે ચાલો આગળ જોઈએ તમારી શાળામાં તરફથી હોસ્ય વિદ્યાર્થીને અપાટી સ્કોલરશિપ મેળવવા માટે તમારી શાળાના આચાર્યશ્રીને પત્ર લખો મયુર દેસાઈ વિદ્યાનગર આણંદ બરાબર છ એક પ્રતિ આચાર્યશ્રી સાધન વિદ્યાલય આણંદ વિષય હોસ્ય વિદ્યાર્થીને અપાટી સ્કોલરશિપ મેળવવા બાબત સંદર્ભ તમને આપેલો છે બરાબર આદરણીય આચાર્યશ્રી સાદર પરિણામ આ વર્ષે હું નવમાં ધોરણમાં આવ્યો છું મને આઠમા ધોરણની પરીક્ષામાં નાઇન્ટી એઇટ પર્સન્ટેજ ગુણ મળ્યા છે અને વર્ગમાં હું પ્રથમ ક્રમાંકે આવ્યો છું આપના આશીર્વાદ અને મારા શિક્ષકોના સહકાર તથા મારા માતા પિતાની પ્રેરણાને કારણે મને અદભુત સફળતા મળી અને હું આટલું સુંદર પરિણામ લાવી શક્યો એ માટે હું આપ સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું શાળાના નોટિસ બોર્ડમાં જણાવ્યા પ્રમાણે આપણી શાળાના હોસ્સ્ય વિદ્યાર્થીને સ્કોલરશિપ આપવામાં આવે છે એ વાંચીને મારી આર્થિક પરિસ્થિતિ વસ હું સ્કોલરશિપ માટે અરજી કરું છું આ માટે ઘટ્ટું કરવા વિનંતી લિક્ટિંગ આપનો વિશ્વાસ એક્સ વાય ઝેડ કોઈપણ હોય હોઈ શકે મિત્રો તમે મારી ચેનલને હજી પણ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવનારા દરેક પેપરના સોલ્યુશન તમને આપણી ચેનલ પરથી જ મળી રહેશે થેન્ક યુ